ડીસામાં આજે પતિની લાંબી ઉંમર માટે મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી વિધિ વિધાન મુજબ વડની પૂજા અર્ચના કરી હતી. હિન્દુ ધર્મમાં પતિની લાંબી આવરદા માટે પત્નીઓ દ્વારા અનેક વ્રતો કરવામાં આવે છે. આ વ્રતોમાં વડ સાવિત્રીના વ્રતનો પણ સમાવેશ થાય છે. વડ સાવિત્રી વ્રતની કથા સત્યવાન સાથે જોડાયેલી છે. જ્યારે સત્યવાનના પ્રાણ યમરાજા પાસેથી સાવિત્રીએ પરત લાવીને પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવ્યો હતો, ત્યારથી પરિણીત મહિલાઓ તેમના પતિની લાંબી આવરદા માટે વડ સાવિત્રીના વ્રતની પૂજા કરે છે. જેઠ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ વ્રતના દિવસે મહિલાઓ સોળે શણગાર રચીને વડની પૂજા કરવા જાય છે. અને ડીસામાં પણ આજે શહેરની 250 વર્ષ પ્રાચીન SCW હાઈસ્કૂલમાં મહિલાઓ વડની પૂજા કરતી નજરે પડી હતી. સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સાથે મહિલાઓએ વડદાદાની પૂજા કરી તેમની પતિની લાંબી આવરદા માટે કામના કરી હતી. આજે જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રી માતાનો વ્રતનો દિવસ છે. આ દિવસે બહેનો પૂર્ણ શ્રદ્ધાથી વડની પૂજા કરે છે. વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ હોય છે, મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને ટોચ ઉપર ભગવાન શંકરનો વાસ હોય છે. સાવિત્રીએ આ દિવસે 5 વચનોને યમરાજને બાંધી અને પોતાના પતિને યમરાજ સત્યવાનને મૃત્યુના મુખમાંથી છોડાવ્યો હતો. એટલે આજે બહેનો વડ સાવિત્રીનું વ્રત કરે છે. 3 દિવસ સુધી આ વ્રત કરાય છે. આવું અને ઉપવાસ કરે છે, પૂજા અર્ચના કરે છે, વડની પૂજા કરે છે, સાવિત્રી માતાએ ની પૂજા કરે છે. આ વ્રત કરવાથી બહેનોની પતિની આવરદા વધે છે અને ઘરમાં સુખ શાંતિ જાય છે, સંતાન સુખ મળે છે. બોલો શ્રી સાવિત્રી માતા કી જય. વડ સાવિત્રીના વ્રતનો જેટલો મહિમા શહેરી વિસ્તારમાં જોવા મળે છે, તેટલો જ મહિમા ગ્રામીણ વિસ્તારોમાં પણ અકબંધ છે. આજે જેઠ પૂર્ણિમા પ્રસંગે ડીસા તાલુકાના ગામડાઓમાં પણ વડ સાવિત્રી વ્રતને લઈ મહિલાઓ વિધિ વિધાન મુજબ પ્રાચીન પદ્ધતિથી વડની પૂજા કરતી નજરે પડી હતી. ડીસા તાલુકાના ભોયણ ગામની વાત કરવામાં આવે તો આજે ગામના ગોદરે આવેલા વિશાળ વડના વૃક્ષ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા કરવા માટે એકત્રિત થઈ હતી. 16 શણગારે સજીને પોતાના સુહાગની લાંબી અવરદાની કામના કરવા માટે ભોયણ ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓએ વડ સાવિત્રીનું વ્રત રાખ્યું હતું. આજે જ્યારે આ મહિલાઓ વડદાદાની પૂજા કરી રહી હતી ત્યારે ભોયણ ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું.